નમસ્કાર, આપ જે લાઈવ છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય યુવા દિવસ કે સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ પોષ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ 1863 વર્ષમાં 12 જાન્યુઆરીના રોજ થયો હતો. દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો, રામકૃષ્ણ મઠ અને તેના અનેક શાખા કેન્દ્રો ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે. આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે તેમની યાદ કરવા માટે આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારે સૌ પ્રથમ વખત 1984 વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર બદામડી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને વડોદરા નગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સાંસદ, ડેપ્યુટી મેયર, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન, પૂર્વ ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 12 જાન્યુઆરી 1863 દિવસે સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદજી જે ચીર યુવાન અસ્તિત્વ છે, જેણે દેશ અને દુનિયામાં એકચારાની ભાવના અને વિદેશોમાં પણ ભારત એ વસુદેવ કુટુંબકમની ભાવનાથી આગળ વધી રહ્યું છે એ વિચાર લોકોમાં મૂક્યો હતો. સ્વામી વિવેકાનંદજી જેમણે વિશ્વમાં પુરુષ અને મહિલા એમની વચ્ચે કોઈ અંતર નથી, મહિલાને પણ ઈશ્વરે એક સમાન અસ્તિત્વ આપ્યું છે, તેથી મહિલા અને પુરુષની સમાનતાની વાતો પણ એમના દ્વારા વર્ષો પહેલાં કરવામાં આવી હતી, સદીઓ પહેલાં કરવામાં આવી હતી. તો સાથે સાથે દેશ જે ભારત દેશ છે એની ભાવના એક માફી ભાવના છે, એનામાં પરોપકારની ભાવના છે. કહી શકાય કે પરોપકાર અને સહનશક્તિ એ તો ભારતીયોના DNAમાં છે, એવા એમના એમની ભાવના હતી. એવા સ્વામી વિવેકાનંદજીનો આજે જન્મજયંતિ મહોત્સવ છે. તો સાથે સાથે એમને જેવી રીતે મહિલાઓને પણ સમાન હક આપ્યો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા દ્વારા આજે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એક અલગ જ રૂપે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યા. મેડમ, સુરત પહેલા વિવેકાનંદજીની જન્મજયંતિ, સ્વામી વિવેકાનંદ યુવાઓના નેતા છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો, આ સૂત્ર એમણે આપ્યું. અને એમણે જે રીતે ભારતને એક મહિલાઓ માટેનું, એક યુવાઓ માટેનું, દેશના નાગરિકો માટેનું એમણે જે મેસેજ આપ્યો છે, એમના જીવન થકી આપણે સૌએ એ દિશામાં અનુસરવું જોઈએ. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પણ એમના વિચારો સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, દેશની સેવા કરી રહ્યા છે, વિશ્વમાં પણ દેશને એક આગવી હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આપણે સૌએ આજે આ સ્વામી વિવેકાનંદજીના એક જીવન પર રહીને આપણે પણ એક સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ કે આવો આપણે આપણા રાષ્ટ્ર માટે, આપણા રાજ્ય માટે, આપણા સમાજ માટે, આપણી સોસાયટી માટે આપણે કંઈક ને કંઈક આગવું યોગદાન આપીને સમાજ, સોસાયટી એને અગ્રેસર લાવવામાં આપણે સૌ ભેગા થઈને એક કામ કરીએ. અને તો આપણે સ્વામી વિવેકાનંદજીએ જે રીતે દેશ માટેનું સમર્પણ કર્યું છે જીવનને, એ આપણે ચરિતાર્થ કરી શકીએ. રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.